भौतिक વિજ્ઞાનના વિડિયો લેક્ચર 6 માં તમારું હાર્દિક સ્વાગત છે। વિડિયો લેક્ચર નંબર 6 માં સ્વાધ્યાયના દાખલા થોડાક સમજીએ આપણે। સ્વાધ્યાય 1.3 એની હું રકમ બોલું છું KE સ્ક્વેર અપોન GMEMP। સૂત્ર પરિમાણ રહિત છે તેમ ચકાસો। મિત્રો આ સૂત્રમાં આવતા અચળાંકોના મૂલ્યો તમે જાણો છો, છતાં પણ રકમમાં આપવામાં આવેલા છે। કે જેને કોલંબિયન અચળાંક કહેવાય છે, કે કે નું મૂલ્ય K = 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેસ્ટો માઇનસ 2 લેવામાં આવે છે। સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે। ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ e = 1.6×10⁻¹⁹ કુલમ્બ જેટલું મૂલ્ય લેવામાં આવે છે। કેપિટલ g 11 સાયન્સમાં તમે ભણી ગયા કે જેને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કહેવામાં આવે છે, કે કેપિટલ g નું મૂલ્ય છે કેપિટલ g e = 6.67×10⁻¹⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ રેસ્ટો માઇનસ 2 જેટલું લેવામાં આવે છે। અહીં me ઇલેક્ટ્રોનનું દળ સૂચવે છે। ઇલેક્ટ્રોનનું દળ 9.1×10⁻³૧ કિલોગ્રામ જેટલું લેવામાં આવે છે। mp = પ્રોટોનનું દળ છે। પ્રોટોનનું દળ 1.66×10⁻²⁷ કિલોગ્રામ જેટલું લેવામાં આવે છે। તો મિત્રો આ દાખલાનો આપણે જવાબ જોઈએ। KE² / GMEMP = k નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલંબ રેસ્ટો માઇનસ 2, E² ઇનો એકમ છે કુલંબ એટલે કુલંબ સ્ક્વેર, છેદમાં જી નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ રેસ્ટો માઇનસ 2, એમી અને એમપી બંને કિલોગ્રામ એકમમાં અપાય છે એટલે કિલોગ્રામ સ્ક્વેર। તો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો બધા જ જે એકમો છે અંશ અને છેદના એકમોનું તમે સાદુરૂપ આપો તો આ જે સૂત્ર છે એ એકમ રહિત થશે। તેથી તેનું પારિમાણિક સૂત્ર છે m⁻₀, l⁻₀, t⁻₀। તેથી એકમો પરથી પણ કહી શકાય કે આપેલ જે સૂત્ર છે એ સૂત્ર એકમ રહિત છે, પરિમાણ રહિત છે। હવે એના મૂલ્ય મૂકીને આ સૂત્રને આપણે આ ગુણોત્તરને આપણે ચકાસીએ। મિત્રો k નું મૂલ્ય છે 9×10⁹, E² ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમારે લેવાનો, તો 1.6×10⁻¹⁹ નો સ્ક્વેર અપોન જી નું વેલ્યુ આપણે મૂકીએ તો 6.67×10⁻¹⁹, એમી ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો 9.1×10⁻³૧, અને એમપી પ્રોટોનનું આપણે દળ લઈએ તો 1.66×10⁻²⁷। મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી જો તમે આનું સાદુરૂપ આપો તો 2.29×10⁻³૯ જેટલું આ ગુણોત્તરનું મૂલ્ય મળે। આ ગુણોત્તરમાં તમે શાંતિથી ધ્યાનથી આ સૂત્ર જુઓ તો ઉપર વિદ્યુતીય બળ અને નીચે ગુરુત્વાકર્ષણ બળ નો ગુણોત્તર સૂચવે છે। આ મૂલ્ય પરથી તમે કહી શકો કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 2.29×10⁻³૯ ઘણું પ્રબળ છે। એટલે એનો મતલબ એવો થયો કે વિદ્યુતીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે।